બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકામાં સર્જાયો છે મોટો ભૂકંપ. નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનોએ શહેર ભાજપ પ્રમુખને ધર્યા રાજીનામા. ચેરમેનોએ આપેલા રાજીનામા શહેર પ્રમુખને આપવા પહોંચ્યા ચેરમેનો. નગરપાલિકા પ્રમુખથી નારાજ ચેરમેનોના રાજીનામાથી મચ્યો હડકંપ. નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાની કરાઈ રહી છે માંગ. ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બની છે આ ઘટના. એક સાથે 17 જેટલા ચેરમેનોએ રાજીનામા આપ્યા હોવાનો પ્રથમ બનાવ બન્યો છે. ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ ચેરમેનોમાં પ્રમુખ પ્રત્યે જોવા મળી નારાજગી. ડીસા નગરપાલિકાનો આંતરિક મતભેદ ઉપસીને આવ્યો સપાટે. નગરપાલિકાના 17 વિવિધ ચેરમેનો રાજીનામા આપ્યા અને એને સમર્થકો કુલ 25-26 જણાએ રાજીનામા ધરી દીધા છે. પ્રમુખ શ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે, ફ્રી બોર્ડ બોલાવું, બોર્ડ પણ બોલાવતા નથી. ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પક્ષના નેતાને કોઈને પણ ધ્યાનમાં લીધા વગર એજન્ડા બહાર કાઢી દે. જ્યારે એજન્ડા મને મળે ત્યારે મને ખબર પડે છે. આજે ડીસા શહેરમાં જે વિવિધ જગ્યાએ કેમેરા એટલા સમયથી બંધ પડ્યા છે, અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ ધ્યાન રાખતા નથી. કેટલા બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે છતાં એવી બિલ્ડિંગોને પણ ખોટે ખોટી એમના ઇશારાથી નોટિસો અપાવાય છે અને ખોટે ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અને દરેક ચેરમેનો પોતાનું જયારે કામ રજૂ કરે છે તો કર્મચારીઓ સ્પષ્ટ કહે છે કે પ્રમુખ શ્રી અમને ના પાડી છે, અમારું કામ નહીં થાય. તો વારંવાર અમે હેરાન થતા હતા, એના કારણે ન છૂટકે આજે અમારે આરઆઈ રાજીનામા ધરી દેવા પડ્યા અને અમને વિશ્વાસ પૂરેપૂરો ન્યાય મળે એવી અમે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખીએ છીએ. પ્રમુખની હાજરી પછી ઓફિસર કેબિન બંધ કરાયું. હા, એ દિવસે પ્રમુખ પણ એમના પતિ સર પણ હાજર હતા અને ચીફ ઓફિસરે જાહેર જનતા માટે જે નગરપાલિકા ખુલ્લી રહે એના રજિસ્ટર બ્લોક મારી દીધા. એ ડીસાના ઇતિહાસમાં પ્રથમ વખત બનાવ બન્યો, એ પણ એક ખરેખર ખોટું થયેલું હતું. આજે વાસુભાઈ મોઢ પોતે શાસક પક્ષના નેતા છે, એમને ટેલિફોનિક મારા ઉપર આવેલી કે ભાઈ અમે બધા સદસ્યો ચેરમેન પદેથી રાજીનામું આપીએ છીએ. એટલે એમના કહેવા પ્રમાણે 17 જેવા ચેરમેનોના ચેરમેન પદેથી એ લોકો રાજીનામું આપે છે. એમને મને જે વિશેષ વાત કરી એ પ્રમાણે આજથી 15 દિવસ પહેલાં નગરપાલિકામાં પ્રમુખ દ્વારા એમનો કામ ના થવાના કારણે એ લોકો નારાજ હતા, એટલે અમારા જોડે રજૂઆત કરવા માટે આવ્યા હતા. એમની રજૂઆતના આધારે અમે જિલ્લા પ્રમુખ માન્ય કીર્તિસિંહજી વાઘેલા, જિલ્લાના મહામંત્રી અને ઝોન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ એમને પણ અમે પ્રમુખ મહામંત્રીએ આ વિશે વાત કરેલી કે ભાઈ નગરપાલિકાની અંદર થોડો દેખફાત ચાલે છે અને લગભગ 22-25 જે સદસ્યો છે એ નગરપાલિકાના પ્રમુખના વહીવટના કારણે નારાજ છે, તો આનો યોગ્ય નિકાલ થાય એ વાતમાં અમારે આગળ વધવું જોઈએ. જિલ્લા અધ્યક્ષે પણ અમે અમારી વાત સાંભળી, અમને કીધું છે કે ભાઈ એનો આપણે રસ્તો કાઢી દઈશું અને જિલ્લા અધ્યક્ષે અમારી વાત સાંભળી અને ઉપર એમને પણ પોલીસની અંદર રજૂઆત કરી હતી. પ્રદેશમાંથી પણ એવી વાત હતી કે ભાઈ આનો યોગ્ય નિકાલ આવી જશે, પણ એ વાતને લગભગ મારે ખ્યાલથી 10-15 દિવસ થતાં આજે વાસુભાઈની અધ્યક્ષતામાં શાસક પક્ષની અધ્યક્ષતામાં અહીંયા ચેરમેનોનો રાજીનામા મારી પાસે આવ્યા હતા, એટલે મેં મારા પ્રમુખને જાણ કરી. મારા પ્રમુખ કોઈ કામથી અમદાવાદ છે, એટલે એમને એવું કીધું કે ભાઈ તમે રાજીનામા આપવા માટે આવ્યા હોય તો તમે સ્વીકારી લો, એટલે જે વાત હશે એ અમે આ રાજીનામાની વાત જિલ્લા પ્રમુખને જાણ કરી અને યોગ્ય નિકાલ લાવીશું અને સદસ્યો જે નારાજ છે એમને સમજાવી અને એ વાત મોણ ગીનાઠામાં ઘી થાય એવું અમે કામ કરીશું. ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં આ પ્રથમ વખત આટલા સમિતિના ચેરમેન દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે, તો ક્યાંક ક્યાંક પાર્ટીની કોઈ ભૂલ હોય તેવું તમને નથી દેખાતું? આમાં પાર્ટીનો કોઈ ભૂલ હોતી નથી. સદસ્યો એમના પ્રોટોકોલ મુજબ શહેર પ્રમુખ અને મહામંત્રીને રજૂઆત કરતા હોઈએ છીએ, અમે અમારા પ્રોટોકોલમાં અમે જિલ્લાને રજૂઆત કરતા હોઈએ છીએ. આ બધી વાત થઈ ગયેલી છે, હવે મૂળ નિર્ણય જિલ્લાને અને પ્રદેશને કરવાનો છે. એ લોકો લગભગ નિર્ણય 2-4 દિવસમાં જે નિર્ણય લેશે
પાર્ટીને જે નિર્ણય આપશે અમે માન્ય રાખીશું. પણ આ લોકો આવ્યા છે તો રાજીનામા આપવા માટે આવ્યો તો એક અમારી પણ ફરજ છે કે અમને રાજીનામું અમે લીધા છે અને અમે જિલ્લા પ્રમુખને જાણ કરાવી છું. જે ચેરમેનનો રાજીનામા આપ્યો છે શું બતાવ્યું છે મુખ્ય કારણ? એમનું મુખ્ય કારણ એક જ છે કે ભાઈ મનસ્વી વહીવટ નગરપાલિકાના પ્રમુખ દ્વારા થઈ રહ્યો છે. અમે કર્મચારીને ફોન કરીએ તો પણ અમારા ફોન કર્મચારી એવું કહે છે કે ભાઈ તમારે કોઈ પાણીનું ટેન્કર જોતું હોય અથવા કોઈ વાત હોય તો તમારે જે તે સમિતિના ચેરમેન અથવા પ્રમુખને જાણ કરશો તો અમે કામ કરીશું, બાકી અમે કામ કરીશું નહીં એવા એમની વાત છે અને એમના જોડે રેકોર્ડિંગ પણ છે એવું પણ એ લોકો કહે છે. એટલે વિષય બીજો કોઈ કારણ નથી, મૂળ પ્રમુખશ્રીની અમુક મનસ્વી મેવટના કારણે કોઈ ખટરાગના કારણે આમનું કામ થતું નથી, પણ એનો યોગ્ય નિકાલ અમે સંગઠન દ્વારા લઈ દઈશું. મને 100% ખાતરી છે કે નિકાલ આવી જશે. આજે નગરપાલિકાના 17 ચેરમેનો જેમાં ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, દંડક, મુખ્ય કમિટીઓને ચેરમેનના રાજીનામા આવ્યા, એમાં કેટલાય સમયથી પ્રમુખને અવારનવાર ધ્યાન દોર્યું, ચેરમેનોનો કામ થતા નતા, ચેરમેનોનો વિશ્વાસમાં નતા લેતા, પક્ષના શાસક પક્ષના નેતા હું હોઉં છતાં પણ છેલ્લા કેટલાય સમયથી કોઈ એમને સંકલન કર્યું નથી. ચોમાસાના ટાઈમમાં નગરપાલિકામાં દવાઓ નથી, સ્ટ્રીટ લાઇટ માટે લાઇટો પણ નથી, રાજુભાઈ ઠક્કર ગયા પછી આજ સુધી વીજ બિલ ભરાયું નથી, 12.5 કરોડ જેવું વીજ બિલ ચડી ગયું છે, અને ઈ અને એમના મંત્રીઓ ક્યાં આગળ ખર્ચા કર્યા એ કોઈક હિસાબ પણ આપતા નથી અને કોઈના કામ કરતા નથી. અને એ નારાજગીથી અમે શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સુધી રજૂઆત કરી કે નાના સભ્યોના કામ થતા નથી, ફોન ઉપર ચોખ્ખું ના પાડવામાં આવે, તેથી કંટાળી અને આજે શહેર ભાજપ કાર્યાલય બધા ચેરમેન સાથે રાજીનામા આપ્યા.